नमस्कार दर्शक मित्रों, आप जो જોઈ રહ્યા છો તે છે સારંગપુર બસ ટર્મિનલ, એટલે કે સારંગપુર બસ ડેપોની અંદર હાલમાં હું ઊભી છું અને આપ જે આ ભીડ જોઈ રહ્યા છો તે સોશિયલ ડિસ્ટન્સની સાથે ક્યાંક ક્યાંક ઊભા છે લોકો, કોરોના ગાઈડલાઈનનું પાલન કર્યું છે, પરંતુ આ છે એમટીએસના કન્ડક્ટર્સની વ્યથા અને હાલમાં ક્યાંક ને ક્યાંક હવે એમની માંગો પૂરી નથી થઈ રહી। હું છું સ્ટેફી કુંડુરિયા અને આપ જોઈ રહ્યા છો સત્યડે ન્યૂઝ અમદાવાદ। આ એક એવી વ્યથા છે જે વ્યથા સાંભળીને ખરેખર મને પણ ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે જનતાનો અવાજ સત્યનો સાથ રહ્યો છે અને હું સીધી જ વાત કરવા માંગુ છું એક કન્ડક્ટર સાથે, એક શું કહેવા માંગી રહ્યા છે। જી જી, મારું નામ દિનેશભાઈ પરમાર, હું એમટીએસમાં છેલ્લા 15 વર્ષથી નોકરી કરું છું, પરંતુ આ કોરોના કાળ દરમિયાન અને કોરોના કાળ પછી જ્યારે બસ સેવા ચાલુ થઈ પછી અમને સદંતર કામ મળતું નથી। અમે નીચલી કોર્ટમાં કેસ જીત્યા છીએ, પરંતુ હાલ અમારી હાઈકોર્ટમાં કોર્ટ મેટર પેન્ડિંગ છે, પરંતુ આઉટસોર્સિંગના નામે અને પ્રાઇવેટીકરણના કારણે અમને કામ બિલકુલ મળતું નથી અને અમે ઘરે પાછા જઈએ છીએ। અત્યારે અમારે 35, 40 અને 45 વર્ષની ઉંમરના કંડક્ટરો છે અને ઘણા તો એવા કંડક્ટરો પણ છે કે જેમની ઉંમર 58 પાર થઈ ગઈ છે। દુઃખની લાગણી સાથે જણાવવાનું કે આજે પણ એક અમારા એવા કંડક્ટર વય નિવૃત્તિના કારણે કાયમી થયા વગર નિવૃત્ત થયા આજની તારીખે જ અને અમને બિલકુલ કામ મળતું નથી। અમારે રોજી રોજગાર અમારો કઈ રીતે ચલાવવું, અમારો ઘર અને પરિવાર અમારો ગુજરાન કઈ રીતે ચલાવવું, જો અમે અહીંયા નથી આવતા તો અમને ગેરહાજર તરીકે અમને ગણવામાં આવે છે અને જો આવીએ છીએ તો કામ આપવામાં આવતું નથી। અને બીજું કે થોડા ઘણા કંડક્ટરોને નોકરી મળે છે પણ તે પણ સિનિયરિટીનો ભંગ કરીને એવી રીતે અમને આ નોકરી આપવામાં આવે છે। અત્યારે હાલ હું અમારા સાથી મિત્રો સાથે સારંગપુર ટર્મિનસમાં અને બધા અમારા સાથી મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે કામ માટે જ આવેલા પણ અમને કામ મળ્યું નથી અને આ માટે અમે આવેદનપત્ર અગાઉ અને અગાઉની જે કોર્પોરેશનની સરકારો હતી એને પણ અવારનવાર અમે રજૂઆતો કરેલી છે, મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિશનરને પણ અમે રજૂઆતો કરેલી છે। 26/3/2021 રોજ અમે મેયર સિક્રેટ પર પ્રમાણે અમે આ બાબતે આવેદનપત્ર આપેલું અને અત્યારે હાલ અમે આવેદનપત્ર અમે આપેલું, આ આવેદનપત્ર છે, આ આવેદનપત્રને લઈને ફરીથી હું કોંગ્રેસના આગેવાન અને બીજા એક સામાજિક કાર્યકરને લઈને રેલી રૂપે આવેદન આપવા જવાનો હતો, પરંતુ કાલુપુર અને કમિશનર કચેરીથી મને પોલીસ પરમિશન આપવામાં નથી આવી, તો હું એ જાણવા માગું છું કે પ્રજાનો અવાજ તમે કેમ દબાવી રહ્યા છો। સામાજિક અને રાજકીય મેળાવડામાં અમે કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરીને અમે અમારી મૌન રીતે રેલી કાઢવાના હતા, માત્ર બેનરો અને પ્લેકાર્ડનો ઉપયોગ કરવાના હતા, તેમ છતાં અમને આ મંજૂરી આપવામાં નથી આવી। સંવેદના રેલીના નામે તમે ઘરે ઘરે જઈ રહ્યા છો, બીજેપીની કોઈ પણ રેલી થઈ શકે છે, તો આમ જનતાની પોતાની હક અને અધિકારની વાતો રજૂ કરવા માટે અમે મેયર સાહેબને ના મળી શકીએ એ કેવું? મારે બીજી એક જનતાની વાત એ જણાવવાની કે કોરોના કાળ દરમિયાન બસોનો ઉપયોગ એમ્બ્યુલન્સ અને ડેડ બોડી માટે થઈ શકતો હતો, કેમ કે અગાઉ કાંકરિયામાં કાર્નિવલ પ્રોગ્રામ હોય, રિવરફ્રન્ટ હોય, ગરીબ મેળા હોય, વાઇબ્રન્ટ ગુજરાત હોય કે કોઈ પણ કાર્યક્રમો હોય, રોડ શો હોય, ટ્રમ્પ શો હોય, આવા પ્રોગ્રામોમાં લાલ બસોને વર્ધીમાં સ્પેશિયલ વર્ધીમાં આપવામાં આવી છે। જ્યારે અમે સામેથી અમારા ટ્રાન્સપોર્ટ મેનેજરને અને કમિશનરને ઈમેલ કરીને કોરોના કાળ દરમિયાન અમે કહી દીધું કે અમને રોજગારી આપો અને સેવા કરવાનો મોકો આપો, અમે કોરોના પેશન્ટની સેવા કરવા માંગતા હતા, તો પણ અમારી બસોને ઈરાદાપૂર્વક મૂકવામાં આવી નથી। અને મારે એ સાથે એ જણાવવાનું કે અમને લોકોને કોઈ પણ કામ આપવામાં આવે તો અમે કામ કરવા તૈયાર છીએ। આ પ્રજાનો અવાજ છે, મારો પોતાનો નહીં, પણ આ પ્રજાનો અવાજ છે કે તમે ડેડ બોડી વાન તરીકે અને એમ્બ્યુલન્સ વાન તરીકે બસોનો ઉપયોગ કરી શકતા હતા અને અમને રોજગારી મળતી, અને અત્યારે હાલ પણ અમે રોજ આવીએ છીએ પણ કામ મળતું નથી અને અમે જઈએ છીએ તો અમને બિલકુલ બેઇજ્જત કરીને અમને તગડી મૂકવામાં આવે છે, અમારો કોઈ અવાજ સાંભળવા આવતું નથી। હાલમાં આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, સરકારી તાઇફા કરવા માટે રેલી નીકળવાની હોય તો રેલીની પરમિશન મળી જાય છે, જોકે પરમિશન લેવાની ક્યાંક એમને જરૂર ના હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વલસાડમાં પણ જે પ્રમાણે ડીજેના તાલ સાથે રેલી કાઢવામાં આવી હતી શાસક પક્ષ દ્વારા, વિરોધ પક્ષ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક હાલમાં રેલીના આયોજન થતા હોય છે, જોકે તેમની અટકાયત કરી દેવામાં આવતી હોય છે। તો બીજી ઘણી એવા પક્ષ છે, ઘણી એવી પાર્ટી છે કે જેમના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવે છે, જેમ જેમ વિધાનસભા નજીક આવી રહી છે રેલીના તાઇફા વધતા ને વધતા જાય છે, પરંતુ જો જ્યાં વાત આમ સામાન્ય જનતાની આવે છે, એટલે કે આમ જનતાની આવે છે, ત્યાં અવાજ દબાવવામાં આવે છે। વાત અહીં રોજગારની છે, બેરોજગારી ધ્રુસકે ને ભૂસકે વધતી જાય છે, એવામાં જો આમ જનતા
ની રોજગારી મેળવવા માટે ભીખ માંગવી પડે આવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, તો પછી આપણે કોની પાસે આશા રાખીએ? અરે આ એ જ જનતા છે જે જનતાએ માય બાપ કહીને સિંહાસન આપ્યું હતું અધિકારીઓને અને નેતાઓને. આજે એ જ જ્યારે વોટની ગરજ પતી જાય છે ત્યારબાદ હાથ ઊંચા કરી દેવામાં આવે છે. તો આ વાત કેટલા અંશે યોગ્ય? હજી પણ હું વાત કરવા માંગીશ જે કંડક્ટર છે તેમની સાથે કે આ કેટલા સમયથી આવું ચાલી રહ્યું છે અને આપ કેવી વ્યથાનો સામનો કરી રહ્યા છો? આ છેલ્લા 15-1 વર્ષથી આ રીતના જ આ લોકો અમને કોઈ પણ પ્રકારની નોકરી ધંધા વગર ઘેર બેસાડીને એમની મનમાની કરીને જ આ રીતના અમને પરેશાન કરવામાં આવે છે. અને છેલ્લા ઘણા સમયથી અમે નોકરી માટે આવીએ છીએ તો તમે ગેરરીતિ છે, તમે નોકરી કરી આવ્યા નથી એવું કહીને અમને સિનિયોરિટીનો ભંગ કરીને ઘેર મોકલવામાં આવે છે, જ્યારે પાછળની સિનિયોરિટીવાળાને ફિક્સ નોકરી આપવામાં આવે છે. હાલમાં આપ જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક વ્યથા વધતીને વધતી જાય છે. હું વધારે ના બોલતા સીધી જ વાત કરવા માંગુ છું બીજા કંડક્ટર સાથે. જી, આપ શું કહેવા માંગો છો આ સર્વ મુદ્દે? અમારી ભરતી 2007માં થયેલી છે. અમે 14 વર્ષથી MTSમાં કંડક્ટર તરીકે નોકરી કરેલી છે. અમે 14 વર્ષથી નોકરી કરવા છતાં આજ અમને અમારી બેરોજગારની પરિસ્થિતિ છે. અમે 1 વાગે સવારે 5 વાગે હાજરી કાર્ડ લઈને હાજરી કાર્ડમાં હાજરી મેળવીએ છીએ તો 3-4 કલાક અમને બેસાડી રાખવામાં આવે છે અને પછી કહે છે કોઈ ગાડી ખાલી નથી એમ કહીને અમને ઘરે મોકલી દેવામાં આવે છે. આવું રોજ રોજ થાય છે. મહિનાની અંદર 2-3 દાડા ભરાય છે અને અમે નથી આવતા તો અમારું નામ કમી કરી નાખે છે. અમારા અધિકારીઓ અમારી પર આવી રીતે કરે છે. અમને રોજગારી મળતી નથી. અત્યારે આટલી આ મોંઘવારીની પરિસ્થિતિની અંદર, કોરોનાકાળની અંદર અમે અમારું ઘર ચલાવવા માટે એટલી મુશ્કેલી પડે છે ને કે અમે કોઈને કહી નહીં શકતા એટલી મુશ્કેલી પડે છે. તો આના માટે અમે વાડીગઢે આવેદનપત્ર કમિશનરને, મેયરશ્રીને, ટ્રાન્સપોર્ટ મેનેજરશ્રીને જાણ કરીએ છીએ પણ કોઈ અમારું કશું સાંભળતું નથી. તો આની પર યોગ્ય પગલાં લઈને અમને નોકરી આપવામાં નમ્ર વિનંતી છે. બસ હાલમાં આપ જોઈ રહ્યા છો રેલી કાઢવાનું કહે છે કોરોના ગાઈડલાઈનની સાથે, પરંતુ તાઇફાઓ માટે પરમિશન મળી જાય છે, આમ જનતાના અવાજ માટે પરમિશન નથી મળતી. હું વધુ હજી વાત કરવા માંગુ છું કે આપે ક્યાં ક્યાં રજૂઆત કરી હતી અને ત્યાંથી આપને શું જવાબ મળ્યા હતા? અગાઉના જે વિજયભાઈ નહેરા જ્યારે કમિશનર હતા એ વખતે પણ મેં અવારનવાર એમને પણ હું મળવા ગયેલો છું. એ વખતે ટ્રાન્સપોર્ટ મેનેજર રાકેશ શંકર હતા, એમણે પણ મેં આવેદનપત્ર આપેલું છે. એ વખતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અમૂલ ભટ્ટ એમને 7-7 વખત મળી ચૂકેલો છું. બીજલબેન પટેલ એ વખતના મેયરશ્રીને હું 3-4 વખત મળી ચૂકેલો છું. MTSના તમામ પદાધિકારીઓને હું વારંવાર અવારનવાર મળેલો છું. લોકડાઉન દરમિયાન પણ મેં ઇમેલ મોકલેલા છે અને વોટ્સઅપ કરેલા છે. લોકડાઉન દરમિયાન પણ અમને કોઈ પગાર ભથ્થા કે રકમ ચૂકવવામાં આવી નથી અને જે આવી છે તો એમાં પણ આંશિક લોકડાઉનની અંદર અને અગાઉના પીરિયડમાં માત્ર છેલ્લા 3 મહિનાના જે દિવસો ભરાયા હોય એની ગણતરી કરીને, એનો સર્વૈયો કરીને અને એની ગણતરી મુજબ પગાર આપવામાં આવેલો છે. એટલે કે માત્ર 25-50 કંડક્ટરોને 2-3 હજાર રૂપિયા જે કહેવાય ને કે ભીખ આપી હોય અને ક્રૂ મજાક કરી હોય એવી રીતે અમને આ સહાય કરવામાં આવી છે. એ તમારા મીડિયાવાળા મિત્રોના સાથ સહકારના કારણે એટલો અમને એ ફાયદો થયો, પરંતુ એ ખરેખર યોગ્ય નથી અને હાલ અમને બિલકુલ કામ મળતું નથી. અમે અમારી રજૂઆત એવી છે કે તમે અમને કોઈ પણ વૈકલ્પિક જગ્યાએ કામ આપો. તમે માત્ર ને માત્ર આઉટસોર્સિંગમાં 200 આપી અને ઇરાદાપૂર્વક અમારું શોષણ કરી રહ્યા છો અને ક્યાંક ને ક્યાંક તમે કૂટનીતિ અને રાજનીતિનો ઉપયોગ કરી અને અમારી રોજગારી અને અમારા પેટ ઉપર તમે લાત મારી રહ્યા છો. અધિકારી સુધી તમે અમારી વાત પહોંચાડો અને આમ જનતાને જ્યારે પોતાની રજૂઆત અને હક અધિકાર માટે જવું હોય ત્યારે પરમિશન આપવામાં આવતી નથી. હું આજે રૂપાણી સરકાર અને કહેવા માગું છું કે તમે રોજગાર મેળાના તાઇફા કરો છો, પરંતુ ખરેખર અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ચાલુ કર્મચારીઓને જ કામ નથી તો તમે રોજગાર મેળાના તાઇફા કેમ કરો છો? આ ખરેખર મારો નહીં પણ આ જનતાનો સવાલ છે, આજની યુવા પેઢીનો સવાલ છે કે તમે ત્રીજા વર્ગ અને ચોથા વર્ગને આઉટસોર્સિંગના નામે બધું તમે વેચી રહ્યા છો તો આગામી પેઢીને કામ ક્યાંથી મળશે? બેરોજગારી અત્યારે અમારો વિકટ પ્રશ્ન છે. આઉટસોર્સિંગના નામે ચાલતી 14 કલાકની ગાડીઓમાં જો 8-8 કલાકની કરવામાં આવે તો અમને કામ મળે અને વૈકલ્પિક વ્યવસ્થાની રીતે પાર્કિંગમાં, કોવિડ સેન્ટરમાં, હેલ્થ સેન્ટરમાં, અર્બન સેન્ટરમાં, સિટી સ્વીક સેન્ટરમાં, મ્યુનિસિપાલિટીની ઘણી બધી એવી જોગવાઈઓ છે, ઘણી બધી જગ્યાઓ છે. કેમ કે ટ્રાન્સપોર્ટ સર્વિસ એ AMCનો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે ભાગ છે અને ત્યાંથી જે બજેટ આપવામાં આવે છે તે કોર્પોરેશનનું જ બજેટ આપવામાં આવે છે, પરંતુ અમારા અધિકારીઓ અને જે અહીંથી જે બેઠેલા જે મળતિયાઓ છે
એમને માત્ર ને માત્ર કટકી કરવામાં અને ભ્રષ્ટાચાર કરવામાં જ રસ છે. એટલા માટે આઉટસોર્સિંગના નામે એ લોકો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે અમારું શોષણ કરી રહ્યા છે ને અમને કામ આપવામાં આવતું નથી. જો અમને કામ આપે તો બસોને કોન્ટ્રાક્ટ અમને કામ આપે તો બસોમાં ઓછી કરવી પડે કોન્ટ્રાક્ટ પ્રથામાં, જ્યારે હકીકતમાં કોન્ટ્રાક્ટ કન્ડક્ટરોને જે પગાર આપવામાં આવે છે તે 800 કે 900 રૂપિયા હોય છે અને ખરેખર એમને ચૂકવવામાં 500 રૂપિયા આવે છે. એટલે એક બસ દીઠ 1000 રૂપિયાનું અહીંયા કરપ્શન ચાલી રહ્યું છે. એટલે અધિકારીઓને પણ એ કરપ્શનમાં જ રસ છે. હાલમાં આપ જોઈ રહ્યા છો સૌથી મોટો ઘટસ્ફોટ, સૌથી મોટો ખુલાસો એ થઈ રહ્યો છે કે ચોપડે કઈક પગાર બીજો છે અને ચૂકવવામાં આવતો પગાર કઈક બીજો છે. એટલે કે જે પ્રમાણે અહીંના કર્મચારીનું કહેવું છે તે પ્રમાણે 1000 રૂપિયા